चलिया चली गई। कौन से तू? तू रोज रोज साफ कर। हाँ बाबा। कौन से तू? कई जाति में जन्मी छो? अब तो क्या रखता मैं कहूँ? वेश बदले तो स्वभाव न बदले, घर बदले तो न बदले, देश बदले तो न बदले, वेश बदले तो स्वभाव न बदले। ऋषियों ने ये रीते बोला है, पूछा है, साधु छो साधु ने जीवन तक ये कुपाव क्षमा दयावा करुणा थी सफर में, यानी वाणी में थी प्रेम नितर तो हो जाए। प्रेम प्रेम नहीं मूर्ति है सब, प्रेम जो है भाई कितना कहीं ना प्रेम जो है, पर क्या रे क्या रे एम अपन दिल सारो थे। तुम विचारो शी तू प्रश्न कौन से तू कनी कनी आ छो तू रोड साफ करे छे शबरी के दहा कोनी छोकरी छो खुद तो बोले नहीं એના જેવી થઈ ગયો ત્રણ પણ એને માનવતા છોડી હું ભીલ કરી નાખ્યો તમારો રસ્તો બગાડી નાખ્યો એ હા બોલવા માંડ્યા શબરી લડવા માંડ્યા અને શબરી લડતા જોતાની સાથે શમિક મહર્ષિ ત્યાંથી પસાર થતા હતા એને પોતાની પાસે બોલાઈને માથે હાથ મૂક્યા કીધું બેટા રડીશ નહીં ચિંતા નહીં કરીશ અને આ વાત શિષ્ય જોઈએ શિષ્યને કેવી નહીં ગુરુએ આ બિલડી પર હાથ મૂક્યો કે ગુરુએ હવે બગડી ગયા અને એવા એવા સંકલ્પમાં આ શ્રમિક મહર્ષિના શિષ્યો બધા ગંગાજીમાં સ્નાન કરવા માટે ગયા આજ ગંગાજીનું તમામ પાણી ભક્તો પાણી મટી દે લોહી હા કે ગંગાજી લોહીથી છંકાય લોહીથી સંસાર છોડ્યો નિષ્કામ ભાવથી તમારી સેવા કરતી હતી એને તમે બેફામ રીતે બોલાવી એની સાથે બેફામ વર્તન કર્યું જેથી કરીને આ સ્વયં કુદરત તમારી ઉપર રૂઠ્યા જેને કારણ જાઓ નહીં બની ભક્તો તમને એ કહેતો હતો કે એક પરમાત્માનો સંબંધ કેટલી ઊંચાઈ સુધી લઈને કેટલી ઊંચાઈ સુધી તમે જાઓ શબરીની માફી માંગો તો તમારા માટે જળ સ્નાન કરો યોગ્ય રહેશે એક ગરીબ બેન કન્યાનું તમે લોહી પીધું કહેવાય ભક્તો ઘણા કહેતા કઈ કે પીનો જ આવશે આમ આમ બોલવાનું નહીં બોલવાનું તો ગામમાં લોહી પીવે છે કે બોલે છે નહીં લોકો આ લોહી પીવે છે ભાયાને ખાને ક્યાંક કોકો કે બિચારે ગરીબ માણસ છે અભિમાન પાદમ વી 25000 રૂપિયા લીધા હોય ટાઈમ નો આપ્યા કે દિવસ ઉજ્યો ને તે ભાગી જાય બિચાર ફીર થોડી થોડી માપે માપે ઉઘરાણ કરે અને પછી ઉઘરાણીનો આખો ટોન બદલી જાય અને બેઠામ શબ્દો બોલવા માંડે પછી ગરીબ માણસ બિચારો તો બીજા મિત્રની પાસે જઈને એમ કે પૈસા મને 25000 રૂપિયા આપો ને બોલો મારું લોહી પી ગયો એ તો કઈ નસમેન કાર્ડ નહીં પીધું એમ શબરીનું તમે લોહી પીધું શબરીનું તમે લોહી પીધું માટે લોહી થઈ ગયું જાઓ શબરીની માફી માંગો શબરી જો રાજી થાય તો તમને અમથી માફી મળે એ વાત જોતા એક ભીલ જ્ઞાતિમાં જન્મ લે ખબર નહીં પણ એને ભગવાનનો સંબંધ બાંધ્યો કેટલી બધી ઊંચાઈ અમાવાસ્યા જેવું જીવન દિવાળી જેવું બની જાય બનાવ દિવાળી જેવું અમાવાસ્યા જેવું જવા જેવું કે દિવાળી જેવું છે પણ કારણ હોય કાં તો અમાવાસ્યા જેવું જવા જેવું અથવા તો દિવાળી જેવું હોય છે અથવા તો અમાવાસ્યા જેવું છે એમાંથી દિવાળી જેવું ખુલ્લું હોય બહુ સરસ વાત ભગવાન સ્વામિનારાયણે વડતાલના 12મા વચરામૃતમાં કહી મારાથી અમાવાસ્યા જેવું જીવન હોય પણ જો મારા સ્વપ્નનો નિશ્ચય થાય અને ભક્તો જેમ જેમ ભગવાનનો નિશ્ચય થાય તેમ તેમ ભગવાનના ગુણ મુમુક્ષમાં આવવા માંડે અને ભગવાનના ગુણ જેમ જેમ મુમુક્ષમાં આવવા માંડે તેમ તેમ મુમુક્ષનું જીવન કેવું બને તો પૂર્ણિમાસીના ચંદ્રમા જેવું દિવાળી જેવું બની જાય
પરમાત્માનો જેમ જેમ સંબંધ થાય તેમ તેમ ભગવાનનો ગુણ સહેજે આવે. તમારા મનમાં એમ કેમ આવે ભલે મારા નાળીએ પસંદ થાય તેને ગુણ આવે તો પછી ભગવાનનો ગુણ ન આવે? હે એ ઘરે તેમ મેળે જો કાકા મેં નહીં કરો ખાલી આતા મારો મેં કાંઈ નહીં કરો આખી બોટલ નો પીત કાઢી ઠાકુર પછી તારી છતી રોજ આવી કે છ આઠ મહિના સંગ્રહ પડી ગયો જયારે ભગવાન સમજાય ત્યારે જીવ થી શું ન થાય, શું ન થાય ભગવાન. જમકુબાઈ ઇતિહાસ યાદ કરો ભક્તો, રાજસ્થાનમાં જન્મેલા જમકુબાઈ, રાજસ્થાનમાં જન્મ ઉદયપુર અંદર, અને ઉદયપુરના મહારાજાના મહારાણા ઉદયપુર તમે કોઈ ગયા છો? ઉષાણી કરો તો બે ત્રણ જણા ગયા છો. જમકુબેન મહેલ જોયું છે? જમકુબેન મહેલ જોયું છે, જબરો મહેલ છે. હવે તો ગવર્મેન્ટ ટાઈમ ભાગી ગયો ભક્તો, એક્ઝિબિશન જેવું બનાવી નાખ્યું છે. અંદર તમે ફોવા જાવ હોય તો 50 રૂપિયા ટિકિટ લે છે. બહુ મોટો મહેલ છે, બોલ ગુલામણી જેવો મહેલ, બીજે માળે ગાર્ડન, ત્રીજે માળે ગાર્ડન, એવો મહેલ જબરજસ્ત. હું ગયો હતો 30 વર્ષ પહેલા, સાધુ થયા પહેલા જમકુબેન મહેલ જોયો. અવળો મોટો જેમનો મહેલ, ભક્તો ભગવાનની આગળ બધું ફીકું. યાદ રાખજો, ભગવાન જેવા છે એવું કાંઈ આ જગતમાં ઘણું બધું ભગવાનનું સર્જન બધું ઘણું બધું સારું છે, કંઈ ખરાબ નથી. યાદ રાખ, આ કંઈ ખરાબ નથી, ગાડી બંગલા હાથી કંઈ ખરાબ નથી, પણ એક વાત ભૂલ્યું નહીં, ભગવાન જેવું એકી નથી. ખરાબ હોય તો બોલાવું એમ કામ કાઢી બી કોઈ ખરાબ નથી, કપડા કઈ ખરાબ નથી, દુનિયા કઈ ખરાબ નથી, પરમાત્મા નું સર્જન ખરાબ હોય જ નહીં, ખરાબ નથી. આપણે ખરાબ કરી નાખી વાત અલગ છે, ભટકાળીને ગાડી ઘૂમવા પાડી દો ગાડી ખરાબ થઈ જાય. જીવન એ ખરાબ નથી, પણ જીવન એ ગમીને ભટકાળીને ઘૂમવા પાડી દો, ગમે એનો સર કરી ઘૂમવા પાડી દો. દારૂ લી નહીં ખાવાની વસ્તુ ખાવી નહીં, જોવા જોવું પછી નખરું થઈ જાય, એ વાત અલગ છે. બાકી પરમાત્મા જયારે મનુષ્ય નાખ્યું ત્યારે તો ભાવ કેમ કે ચંદન એ જિસ દેશ કી મિટી તપોભૂમિ હર ગાવ હૈ હર પાવે દેવ કી પ્રતિમા જહાં બચ્ચે બચ્ચે રામ હૈ જહાં બચ્ચે બચ્ચે રામ હૈ. એટલું પરમાત્મા નું સર્જન કોઈ ભક્તો ખરાબ હોય જ નહીં, કદી 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 ખરાબ ના હોય, એને ખરાબ કરી નાખવામાં આવે છે. પેલા સાહિત્ય કર નથી કેતા, એક જણો ગોળ લેવા ગયો બિચારો, એ દુકાનદાર ને કીધું મારો ગોળ લેવો તો છે, એમની સેમ્પલ પેલા આપો. પેલા બિચારો આપ્યો ડબલ કાઢી અને આમ આમ 5-10 મિનિટ કુદાયો, પછી કહેતો ચીકણો બહુ છે. એટલે દુકાન માલિક હતો નહીં, તે જોડી કરી નાખ્યો. એ બધું આ જગતમાં કશું ખરાબ નથી, આપણે ઘૂમડી ઘૂમડી બધું ખરાબ થઈ ગયું, પણ સારું જ છે. પણ એક વાર ભૂલી જતા નહીં, સારું ચોક્કસ છે, પણ ભગવાન જેવું તો નથી, ભગવાન જેવું તો નથી. ભગવાનની વાત પર ભક્તો વર્ણવી ન જાય એવી છે. નીતિ નહીતી નહીતી કઈ વેદ પણ નહીતી 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 કઈ વિરામ, એટલું ભગવાનનું સ્વરૂપ સરસ છે. બધું સારું ભગવાનમાં, બધી સારા છે. ભગવાન જેવા એક ભગવાન છે, ભગવાન જેવું કશું જ નથી. ભક્તો યાદ રાખજો, આ જગત બધું સારું છે પણ અનિત્ય છે. પરમાત્મા વધારે સુધા સારા તો કઈ નિત્ય છે. કેવું છે જગત? કેવું છે? સારું છે પણ અનિત્ય છે. આ લીમડો સરસ છે, એક બે વાર થાય છે, પણ તેમ છતાં 500 વર્ષ પછી ના નહીં ભાઈ. આ પાણીની ટાંકો સરસ છે, પાણી આખા ગામને પૂરું પાડે, પણ 100 વર્ષ પછી નહીં ભાઈ. આ મકાન બધા સરસ છે, પણ 50-60 વર્ષ પછી નહીં ભાઈ. આપણે બધા હારા છીએ ને, 100 વર્ષ પછી આખો લોટ ખાલી છે. લોટ નહીં, કોઈ નહીં, નમૂનો નહીં ને, કેવો વર્ષ ફો વર્ષ એટલે કહેવામાં આવતા નમૂનો નહીં, આખો લોટ ખાલી આપણો નહીં, હાથ અબજ નો. કેટલો અત્યારે 7 અબજ લોટ છે ઠાકોરજી નો બનાવ્યો, આ મૂત્યુ લોટ કેટલો 7000-7 અબજ નો લોટ છે. પણ 100 વર્ષ પેલા આમાંનું કોઈ સેમ્પલ હતું નહીં, 100 નહીં 125 પણ 100-125 લોકો જીવી જાય છે. કૃષ્ણ માથા માંગી હોય એટલે હાજર માપે વીજ હોય ટાઈમ બહુ નોખે.
ખરાબ કઈ નથી, કરોડો દાન દેતા મોંઘો મનુષ્ય મન ખો મળતો નથી. કરોડો રૂપિયા આપો તો મળે નહીં, અને નબળો તો કેમ કહેવાય? કરોડો દાન દેતા મોંઘો મન ખો મળતો નથી, પણ તે પણ હરામ કહેવાય જો હરિચરણ માં મળતો નથી. જે સાવ જો ભગવાન ની સાથે નું કનેક્શન ખરાબ ન આવે તો એ બગડી જાય છે, બગડી જાય છે. પરંતુ માણસ જન્મ જયારે ધારણ કરે ત્યારે ચારે બાજુ આનંદ 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 પથરા, એના ઉત્સવ થાય, એકબીજાને ભેટ અપાય. પણ એનો એ માણસ મરી ગયા પછી કોઈ ભેટ નથી આપતો. દાડો ભલે દાડો કરે, ન કરે એમ નહીં, પણ ક્યારે મોજમાં આવે ત્યાં તમારા બાપા મરી ગયા એનું બહુ રાજી છે કહેવાય. તમારે દીકરો નતો, દીકરો થયો બહુ આનંદ થયો. ફોનમાં કહે છે તો કોઈ એમ કહે છે બાપા મરી ગયા બહુ રાજી થયું કહેવાય. એટલે આ આ સૃષ્ટિ છે આનંદમય છે, વિસર્જન એ દુઃખમય છે. કારણ કે સારું હતું પણ આહિસ્તા 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 બગડ્યું. જગત સારું છે પણ પરમાત્મા કેવા છે? અતિ સારા છે. કેવા છે? અતિ સારા છે. ભગવાન અત્યારે સારા છે, હજાર વર્ષ પહેલા માપે હારા હતા, હજાર વર્ષ પછી કદાચ બગડી જાય એમ કહેવાય. યુગો પહેલા ભગવાન સારા જ હતા, આજે સારા છે, યુગો પછી પણ એ સારા રહેશે. આપણા ઘણો ફેરફાર થાય, દોઢ બે રૂપિયા કેટલા હાર લાગતા હોય, કેવા હે દામ ઉછાળતા હોય, તેડતા હોય, ખોળા બિહારતા હોય, વાહલ કરતા હોય. માણ એ હોય પણ બે વર્ષનો મટી બેસી વર્ષનો થાય પછી કોઈ કે લાળ ગળે દાદા મારે ખોળા બિહાર ગળે રમાડ વાત કે કોઈ કોઈ રમાડે લાવ ઘણી ઘણી રમાડવા દે, ઘણી ઘણી રમાડવા દે એમ કે ભાઈ. કારણ કે આ જગત છે સારું હતું પણ એ બગડવાનો સ્વભાવ આવો છે, અનિત્ય છે, એક સરખી સ્થિતિ રહી જ નહીં. ભક્તો એવો જ શરીર જે બગડવાના સ્વભાવ આવે છે, એવું જ શરીર એની પાસેથી એવું કઈ કામ નહીં થતા એમ છે, એને પણ નિત્યતા પ્રાપ્ત થઈ. એક અદભુત પ્રસંગ ને યાદ આવેલા તમને કહું, શેખ ફરીદ નો પ્રસંગ. એકવાર પોતાની દીદીની સાથે શેખ ફરીદ 5 વર્ષની ઉંમર નિર્દોષ બાળક, એની એની દીદીની સાથે અમે જતું હતું. એમાં કોઈની સમસ્યા યાદ આવે, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. એટલે 5 વર્ષ નિર્દોષ બાળક કે માં આ બધા રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કહે છે, એટલે હું તો મુકા બે દૂર થઈ ગયો. ઈ શું કામ બોલતો? એની માહિતી બેટા મરી ગયો છે, એટલે બધું મરી બલન ગયો પણ બોલો હું વાંધો છે. હા નિર્દોષ બાળક મરી બલન ગયો પણ બોલો હું વાંધો છે. એની માં કે પણ બેટા મરી જાય ન બોલે તો કે એક વાર મરી જાવ બીજા કેમ મરી ગયા? બેટા જેનો ટાઈમ થાય ને એ બધા મરી જાય ટાઈમ એમ, તો એને શું કરશે? તો કે એને કાતો જેમ ખાડો કરી દાટી દે, તને કાતો અગ્નિ મૂકી હળગાવી દે. હવે માં એને ખાડો કરી દાટી દે, અગ્નિમાં સળગાવી દેશે, દુઃખ નહીં થાય તો મરી ગયા પછી એમ ન થાય. તો માં બધાને એક દાડો હળગાવી દે, દાટી દે. તો બેટા એ બધાને દાટી દે, સળગાવી દેશે એક દાડો, તને મને પણ આ દુનિયા દાટી દે, મને તને પણ સળગાવી દેશે. અને શેખ ફરી દે તો કોક મૂકી, માં મને નહીં ગમે, મને કોઈ દાટે જ નહીં, કોઈ સળગાવે નહીં, એવું કઈ મને કરી દે. માં કે પણ બેટા એમ કેમ થાય? મને હળગાવી દે એમ નહીં, તું મને ગમે એમ કહે પણ એ કરી દે, મને કોઈ દાટે નહીં, મને કોઈ હળગાવે નહીં. અને એ વખતે ની માએ કીધું, બેટા એક ઇલાજ છે, કોઈ દાટે નહીં, કોઈ સળગાવે એવું નહીં થવું હોય. તો બેટા પરમાત્મા ભજન કરી લે, ખુદાની બંદગી કરી લે, મુક્ત સ્થિતિ પ્રાપ્ત થઈ જાય, પછી કોઈ દાટે નહીં, કોઈ સળગાવે નહીં. શેખ ફરી 5 વર્ષની ઉંમરે દરબાર છોડી આવી, જોરદાર સાધના કરી, જોરદાર સાધના, ઘણી સાધના. અંતે પરમાત્મા જયારે ન રહી જાય ત્યારે મનમાં વિચાર કર્યો, મારી સાધનામાં કઈ કચાશ છે, મારે સાધના વધારવી જોઈએ એમ નિર્ધાર કરી, વૃક્ષની ડાળીએ પગને આંટી મારી ઊંધે માથે સાધનામાં પ્રારંભ, અંજળ છોડી દીધા.
વાયુ ભક્ષણ કરી સાધના કરી શરીરને રેન્દ્રેલું માંસ બધું સુકાઈ ગયું, ખાલી આડો પિંજર બચ્યું. એ જ વખતે ઉડતો ઉડતો એક કાગડો આવ્યો અને કાગડાના મોઢા ઉપર બેઠો અને જ્યાં આંખ ઉપર ચાંચ મારવા જાય એ જ વખતે શેખ ફરીદના મોઢામાંથી શબ્દ ને હે કાગ કાગા સબતન ખાયો ખાયો ચુમ ચુમ કે માઉસ મગર દો ને ના મત ખાયો પ્રિય મિલન ક્યા. હે કાગડા, તમારો આખો શરીર ખાવો હોય તો ખાઈ જા, તને છૂટ છે. મારો હાથ આખા શરીર તને કુરબાન કરી દઉં, પણ દો ને ના મત ખાયો કેમ પ્રિય મિલન ક્યા. મારી બે આંખ નહીં ખાઈશ, કારણ કે મારે મારા પ્રિયતમના દર્શન કરવા છે. બોલ્યા તો ખરા, પણ વળતો વિચાર થયો કે આ કાગડાના મનમાં એમ થાય છે જે તને તારી આંખમાં પ્રીતિ છે ત્યાં સુધી પરમાત્મા નહીં મળી શકે. આ વિચાર આવતાની સાથે શેખ ફરીદે કીધું, કાગ હાંભળ હાંભળ, મને આંખમાં પ્રેમ નથી, દો નેના ભી નિકાળ દો. હે કાગ, મારી બી આંખો કાઢીને તને આપી દઉં, દો નેના ભી નિકાળ દઉં, જો પ્રિયા કે પાસ લઈ જાય એક બાર દર્શન દીખલા કે પીછે ખાયો માઉ પીછે ખાયો એક વાર મને મારા પ્રિયતમના દર્શન કરાવી દે, પછી તાર મારી આંખો ખાવી હોય તો આંખો પણ તું ખાઈ જાજે, જા તને આંખો પણ હું કુરબાન કરી દઈશ. તો જવાનું બધા છે, અહીં કોણ મરપટો લઈને આવ્યું છે બાપ, કોણ મરપટો લઈને આવ્યું છે. પણ આ વિચાર આપણી અંદર પ્રગટી જાય ને, વિચાર પ્રગટી જાય તો કામ થઈ જાય. જેટલા જેટલા આધ્યાત્મિક પથે ભક્તો ચાલ્યા છે, શરીર તો આપણા જેવા જેવા, એને કઈ અહીં લોટું નતું એ સાહેબ બાજુ બાંધી દીધું, આપણા જેવા જ હતા, એને પેટ હતું, એને આંખ હતી, એને કામ હતા, એને પગ હતા કે હાથ હતા, એને ભૂખ લાગતી, એને તરસ લાગતી, એને ગાંઠ લાગતી, એને ગરમી લાગતી, નહીં લાગતી પરમાત્મા સાથે જોડાયેલો હતો, એક છેડો પરમાત્મા સાથે જોડાયેલો હતો, માટે મહાપુરુષ બની ગયા. એક છેડો પાસ આટલું જ કારણ સ્વામી વાપે એમ જ લખ્યું, સ્વામી કે પેટનું કરવું, વેઠનું કરવું, સાથે ઠેઠનું કરવું, એટલું સમજવાનું. અનુભવ તો એટલું સમજવા માટે રાતદાળો દાખલો કરી છે, હજારો સંતો રાતદાળો દાખલો એટલા તો કરે, ઓલું કીધું સમજે, પણ બે તો સમજે જ કીધું, એને પેટનું કોઈ વેગનું કે બે સમજાઈ ગયું, સમજાઈ ગયું, એ બધા ના સમજાઈ ગયું. ત્રીજું કોણ જાણે ગળા નીચે ઉતરતું જ નથી, બોલો ઉતરતું જ નથી, કેટલું કહીએ એટલું કહીએ પણ તોય ગળા નીચે ઉતરે ને જીવ પાછો માને નહીં. જીવની ઓળખ સમજો, ગામડે ગામડે સરસ સ્વામિનારાયણ મંદિર હોય છે, રામજી મંદિર હોય છે, હવેલીઓ હોય છે, શિવ મંદિર હોય છે, આખું ગામ જો ધારે તો બધા મંદિર પરચમ ધરે, ખાલી ને ખાલી બધા વધારે જગ્યા મળે તો મંદિર ઓટલે નહીં, ઓટાય ભરેલા, સ્કૂલો ભરેલી, દવાખાને ભરેલા, ખાલી મંદિરો ખાલી. ત્રીજું રીત સેટિંગ થતું ગુરધનભાઈ, ત્રીજું સેટિંગ નહીં થતું, સાચું કહું છું, મંદિર દર્શન પંદર વીસ પછી સભા બેઠા, એટલે મેં પૂછ્યું, મેં કીધું ભક્તો બધા મંદિર આવો છો, અડધા ખડી અડધે અડધા થોડીક મંદિર વાતો કરી, રોજ તો મને રોજ તો સમય ન જવાય, મેં કીધું નો છો ક્યાં તમે, મને કે મારી ના મંદિર તૈયારી છે, રોજ આટલો અહીંથી નીકળું ત્યાં પગે લાગેલો બીજી જન્યતા કરવી ન પડે,
બીજી વાર ભક્તિ પર આવું ન પડે. શ્રી મદાનશાહના સંતાને કીધું તો બેટા હું તમને એટલું જ કહું છું, આ તમારી માં મદાનશાહ લાસ્ટ હોવી જોઈએ, આના પછી માં જ ન હોવી જોઈએ. કેટલી ટેકનોલોજી, બધી ટેકનોલોજી આપણે અજમાવતા જાય, પણ આ ટેકનોલોજી નથી અજમાવતા. અમે ઘણી ટેકનોલોજી જ્યારે બેઠા કરતો આવે છે, ટેકનોલોજી છે ને, પણ અજમાવતા નથી. ઓપો અજમાવતા છે, હાવ નહીં એવી નહીં, હાવ ન તો તમે ભલામણ થાય કે ન રહે, તમે નહીં થાકતા નો મતલબ લાગતો ફળ મળતું છે, એ તો થાય કે ન રહે, પાણીનો વળ થાય કે ન રહે, ફળ વિગા જીવીનો મૂળ કોણ ભમણ કરવા થાય કે ન રહે, ફળ વિગાનો કરવા કોણ ભમણ થાય, 75 મણ થાય કે ન રહે, મણ મુગર પડ દેખે તે ત્રણ વાર પર ભઈ મુગર પડતી કોકેલા કપા મારે હા ભૂલ નીકતા સો મન એક અમે કહેતા કે આ ધોની રહી ગયા સ્વામી સાત વાર મને કે છે 5000 ની ગાડી મેં હું વાત કર બાર મને કે હા કે ઓર 700 મણ ઘઉં વાયા હતા 300 થયા થઈ ગયું ને મન થાકે ક્યારે ક્યારે થાકે બંધો પછી મળી મગફળી વાવે 500 મણ થાય તો મણ થાક ન લાગે, વીજ વીજ મણ મગફળી થાય 30-30 મણ કપા થાય તો ભલે 14 કલાક કામ કરવું પડે તો મણ ન થાકે, અને મૂળ વિગે પોણો પણ મણ થાય કાંઈ કામ ન હોય, કામ શું કામ હોય પોણા વિગા પોણો પણ કાંઈ કામ ન હોય તો ખેતર થી પાછા જોશે સરો કે આજ થાકી ગયા શરો સાહેબ તો વેળું રહ્યા એમ અમને થાક નથી લાગતો થાકતા નથી અથવા આપણે ઉછી ના નોમાઈ ગયેલા હતું પણ આને કમાણી જરૂર હતા રાત ધારો આ બધા છે ને બધા રાત ધારો મૂકી કર્યા છે જોડલા પાણી વાળી વાત નો શું કહો નતર મૂકી દે સમજાવો મહિના બે સભા કરે પછી ઉડી જાય પણ મહિનાની 30 દિવસ નો કપડા હાઈ ખેડ સમો કરે એનો મતલબ તેને કમાણી હોવી જોઈએ જેમ લેતા કરે ની કે ની નો આવે વર્તર છે પણ હોટકા અને હોટકા કે ની નો મગફળી તમે 20 કિલો દાળ આવો ને તે ઉગી ગયા 8 કિલો 20 કિલો 8 કિલો ઉગે તમે પાછે પડતા પેલા છે ચાલો મૂળ 10 કિલો દાળ આવો તોય કાઢે દબાઈ ઉગતી આપને રહેવા તે 20 કિલો મળ્યા બાબા તો એવી જ ઉગે તે એ તેની 10 કિલો દાળ જેવું તો ઉગે ઉગતી તે 2 કિલો તેની ખોટા થતા છે એટલે મૂળ 8 કિલો ઉગે 20 કિલો મૂળ 8 કિલો ઉગે તમારે 8 કિલો અમારે કાઢે નહીં ઉગતા તમારે 2 કિલો 5 કિલો તો કામ ઉગે છે બેઠા ને તે એમ દાદા મને કીધું મેં દાદા તું જાય કે પછી જલસા
ગુજરાતની ધરતી પર જો એક કેવું આવું છું અને ત્યાં ત્યાં પ્રગટ ભગવાન બિરાજે છે, સ્વામીના નામે પ્રગટ થયા છે. બીજો કે ભગવાન ભગવાન હોય અરે હું જોઈ ને ધરતી પર ભગવાન પધાર્યા છે, સ્વામિનારાયણ છે. માણસ બેવડો થઈ જાય તો ક્રિયા બદલી જાય, એનો પગ પડે આપણે ખબર પડી જાય, ન પડી જાય કે બાદશી આવ્યો ન ખબર દિલ નો બાદશી આવે એનો પગ પડે ત્યાં અનભક્તો એ મૂકી દીધું ખબર પડી જાય ખબર પડી જાય મૂકી દે તો ખબર પડી જાય માણસ ની પાસે ભક્તો ધન આવે તો ખબર પડી જાય ખબર પડી જાય ગામડા ને તકલીફમાં છે આ ખેડૂત બને હિરવાણી માં વાવણી થઈ ગઈ અને ઉપર બીજો વરસાદ થઈ ગયો હોય અને પડખે બીજા ગામમાં મહેમાન થઈ જાય તો પૂછવા પડતો વરસાદ થઈ ગયો આપણે ખબર પડી જાય આગળ ખબર ગણી નાખ્યો હોય તમારે ગળા એટલે પાક જેવા કપડે હિરવાણી માં વાવણી થઈ ગયા પાછળ એક વરસાદ ઉપર માથે થઈ ગયો ભગવાન સુધી જવું છે આખી ક્રિયા રાજાને ડાઉટ ગયો
મહારાજા નાઉડી ગયો કે મારી મહારાણી બની રહી છે. જાણતા જાણતા ખબર પડી કે અહીંયા મેં ઉદય રાવીની વાતો કરી કે એ સમાચાર જમકોબાઈ સુધી પહોંચી ગયા છે અને એનું મન એ બાજુ ખેંચાઈ ગયું છે અને પરમાત્મા મહી જીવન બનવા માંડ્યું. રાજાના ડર લાગ્યો ઘરે નાની આ પ્રીતિ મેં છોડાવી તો રાજા ડબલ ગયા હતો. રખાયેલ રાણી મેં છોડી ન થઈ છે ડબલ ગયા હતો. જમકોબાઈ ને હવે હવે મહેલ છે મહેલ સુશાંત જેવો લાગે મહેલમાં મન લાગતું નથી. મન પ્રભુમાં લાગી પડે કેમ કરી જાઓ કેમ કરી જાઓ કેમ કરી જાઓ કોઈ હિસાબે લઈ શકાય પોઝિશન ક્યારે મારે પહેરો હતા. એક રાત્રિ મહેલની પાછલી બાજુ જવાય એમ તો નથી પણ સાડીમાં જડેથી બેઠવાય બોલોને એને આધારે બારીને દોડે એ સાડીને બાંધી અને એના આધાર આધારે નીચે ઉતરી અને નવી ગટર બની ગયો. નવી ગટર પછી કામ ચાલુ થયો આખમાં હેલે ગટર ગટર ઉતર્યા અને ગટરમાં ચાલતા ચાલતા નદીની બહાર નીકળી ગઈ. કોઈ ખબર નહીં ત્યાંથી મોટી વાળ મીડા પાકો મીડા પાકો મીડા પાકવા આ બાજુ સવારમાં 8 વાગ્યા ખબર પડી મહારાણી નથી. ચારે બાજુ તપાસ કરી મહારાણીને મળ્યા અને રાજા આગી ના કરી જાઓ શિપાયો 500 ઘોડે સવારે જાઓ. હજુ મહારાણી પર દૂર નહીં કે કોઈ પણ જોગે એ મહારાણી પકડી મારી પાસે હાજર કરો કદાચ જીવ ધર્મળો તો મર્દ ઉપર મારી પાસે હાજર કરો. 500 ઘોડે સ્વરૂપ જમકુભાઈ તો ઘોડે જતા હતા એમાં તરબા 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 ઘોડાનો લાંબો પ્રવાહ સંભળાયો. જમકુભાઈ ખબર પડી ગઈ મારી પાસે ઘોડા આવી રહ્યા છે શું કરું ખુલ્લો ખુલ્લો પાઠ છે જે સંતાવી જગ્યા એમાં થોડે થોડું જોયું તો એક ભગવાન ને પામ જાગે ત્યારે એની પણ ફરકી દો છો થોડા દૂર ઘોડા મૂકાય અને ઘોડે સ્વર આગળ ગયા. જમકુભાઈ મનમાં વિચાર કર્યો આ ચીજ સારો શેઠ મારે ક્યાંય નહીં શ્રેષ્ઠ પણ શ્રેષ્ઠ એ ઘોડે સ્વર આવી નહીં આવે. ઘોડે સ્વર આગળ ગયા છે હું જો માંથી બહાર નીકળીશ ભામા મળશે સંતાનની જગ્યા બીજી નહીં મળે. ઘોડે સ્વર પાછા રિટર્ન ન થઈ જાય એમની બહાર નથી નીકળું. અને ભક્તો 3-4 દિવસ સુધી ઘોડે સ્વર પાછા દેખાડે. ચોથે દિવસે ઘોડે સ્વર રાજસ્થાન હિન્દી છે મારવાડી ભાષા પણ એને ખબર હતી મારે પથ કાપવાનો લાંબો છે ગમે એમ તમે મહારાણા યાદ રાખજો. વ્યક્તિ બહુ મહાન કુળમાં જન્મે ને પછી નીકળે ક્યારેક ભાઈ અડબાવ નહીતર લગભગ શ્રેષ્ઠ કુળમાં જન્મે વ્યક્તિ શ્રેષ્ઠ નબળા કુળમાં જન્મેલો શ્રેષ્ઠ થાય એ અપવાદ. મહારાણી છેલ્લે ઓછી ઊંધી તો ન હોય નીકળ્યા ત્યાંથી પુરુષોને કપડા પહેરી નીકળ્યા. એને ખબર હતી અબળાના કપડા હશે તો રસ્તા મુખ નો બહુ થશે પુરુષના કપડા પહેર્યા હતા પણ નારીનું શરીર અસ્તિત્વ મળે અને મહારાણી છે સ્વરૂપમાં હોય એ વણઝાર્યાની દ્રષ્ટિ લગાવી અને એના હાવભાવ પરથી જમકુબાને ખબર પડી ગઈ એની દ્રષ્ટિ બગડી રહી છે આની વિચારધારા બગડી રહી છે. હવે મારે એની સાથે રહેવાની 8-10 દિવસ એની સાથે રહ્યા હવે એની દ્રષ્ટિ બગડી રહી છે. અને એક રાત્રે વણઝારો બધા સુઈ ગયા હતા જ્ઞાનથી મુખ્ય વાર અને ભાગ્યા જ્યાં સુધી ભગવાન ત્યાં સુધી ભાગ્યા છે રાત નીકળ્યા આખી રાત બીજે દિવસે ડોક્ટર સુધી રોડો થઈ ગયો ત્યાં સુધી ભાગ્યા અને છોકરી થાકી ગયા કારણ કે શેરી તો શેરીનું કામ કરે
एक तलाव हो तो तलाव किनारे मोटे पहाड़ थी और ऊपर ठाकिन बैठा। आज तो नाथी भगवान ने प्रार्थना करवा लाग्या, कृपानाथ हे मालिक, मैं फरक तमारो नाम सांभळ्यु छे, मने बीजी काई खबर नथी, एवं सांभळ्यु छे कि सर्वेश्वर छो, हुं तो अबला नारी छु, आपने पामवाने माटे गरबा छोड़ी निकळी छु, पण आगे थाकी गई छु। અને ભક્ત સાચું કહું, વાસ્તવિક આપણે થાકી ત્યારે ઠાકોરની સહાય કરો, શરણ શરણ ભોજન દંડ મારે, અને આપણે થાકી ને જવાથી સંભાઈએ બી નથી, આપણે એવા ડાયા નથી, થાકી બી સંભાઈએ જોજો, તે હાજા થાય માંદા થાય ધંધા બિઝનેસ માં ગમે ને અટવાય, એ પોતે નીકળે નીકળે મહેનત કરે પણ ન નીકળે, અને એમ લાગે હવે સંભાઈ ગયા બરાબર, હવે કાઢી નહીં ફાવે, પછી માનતા માની હે ઠાકોર આમ જો તને કહી દઉં તો હલકા હલકા ગડકું જાય છે, પણ જયારે જુંડે પકડ્યો, બસ હજાર હાથી તાકાત ગજેન્દ્ર જુંબે પકડ્યો, ગજેન્દ્ર ને હજારો રાણીઓ માને હજારો વાંચણી હતી, હજારો બદનિયા હતા, કારણ કે આખા જંગલ નો રાજા એવો ગજેન્દ્ર, પણ તળાવ પર પાણી પીવા ગયો અને ઊંડો ઉતરો જુંબે પકડ્યો, હું વિચાર તો કઈ ચિંતા નહીં, મારી પાસે હજાર હાથી તાકાત છે, આટલી બધી રાણીઓ એટલે આટલી બધી હાથણ આટલા બધા બદલી ગયા, હમણાં મદદ કરશે, મતલબ બધા મદદ કરી, છોડી છોડીને હાલવા માંડ્યા, એ પણ આર્થિક મંત્રી કોઈ સહાય ન મળે, ભક્ત વાસ્તવિક કહે છે ખરા ટાઈમે આથણી કે મદનિયા કોઈ મદદ થતા, મદનિયા પરમાત્મા જ કામ લાગે, જે દાડે દુનિયામાં કોઈ આપણું કાંડું ન પકડે તે દાડે પરમાત્મા જ કાંડું પકડે, કોઈ ન બધી હાથણી દીકરી બધા દુનિયા જતા રહ્યા, તેમ છતાં ગજેન્દ્ર મનમાં હતું મારી પાસે 10,000 હાથી ની તાકાત છે માટે ચિંતા નહીં, પોતાને ખૂબ આંચકા મેળ્યા, ખૂબ આંચકા મેળ્યા, પણ એની મજબૂરી હતી કે એ સ્થળચર પ્રાણી હતો, પૃથ્વી પર હોય ત્યાં તાકાત પૂરી કામ લાગે, પણ પાણીમાં જુએ જળચર પ્રાણી હતું એની તાકાત બેવડાય ડરતી હતી, જેને કારણે હાથી ખેંચાવા લાગ્યો, અને એમ લાગ્યું હવે નહીં બચાય, નહીં રાણીઓ બચાવે હજી તો હરિશબ્દ પૂરો મોઢામાં નની ગયો, ત્યાં તો ગરુડ તજી પાળા પધાર્યા, ગજ સારું મહારાજ ગરુડ બેસી પરમાત્મા જાગૃતિ કરી કે ગરુડે ખતમ કરાયો, ત્યાં હું નો અર્થ ચંપો ભગવાન કે તું ભરી દે, ગજેન્દ્રજીને પાળા પધાર્યા, ગરુડજીને પાળા પધાર્યા ગજ સાડુમાં, અને ભગવાન સુદર્શન ચક્ર છોડ્યું, જૂનું ગળું કાપ્યું અને ગજેન્દ્ર નો ઉદ્ધાર કર્યો, ગજેન્દ્ર પ્રાર્થના કરી, પણ ક્યારે ક્યારે કરી બોલો તો ક્યારે કરી, દુશાસન પહેલા તો પાંડવ ને જીત, પાંડવ નીચું જોઈ ગયા, ગુરુ દ્રોણ ભીષ્મ પિતા બને, હે પિતા પિતામાં બેઠા છો, દાદા તમે બેઠા છો અને તમારી પુત્ર વધુની લાજ લેવા, હે પિતામા બચાવો બચાવો, પિતામય નીચું જોઈ ગયા, કોઈ બચાવ્યા ન રહ્યું, દ્રૌપદીજીને લાગ્યું હવે લાજ નહીં રહે, હવે લાજ નહીં રહે, અને પછી દ્રૌપદી દ્વારકાધીશ ને કહે, હે દ્વારકાધીશ, દ્વારકાધીશ પહોંચી ગયા,
ભગવાન તો પહોંચવા તૈયાર છે, આપણે હંગાતા નથી કરના છે ને. એ તો રેડી ઉભાસ, એ તો રેડી ઉભાસ, એને તો મદદ જ કરવી છે, એનો સ્વભાવ મદદ, એને કોઈની મદદ ની જરૂર નથી. એને કોઈની મદદ ની જરૂર નથી. ભગવાનને કોઈ મદદ ની જરૂર પડે? આપણે મદદ ની ભગવાનને જરૂર પડે? ન પડે. એને કોઈના મદદ ની જરૂર નથી. એને બધાને મદદ કરવાનો સ્વભાવ છે. ભગવાનને બીજાને મદદ કરવાનો સ્વભાવ છે, એને બીજાને મદદ જ કરવી છે. પણ આપણે મદદ સ્વીકારી નહીં ત્યાં સુધી કરે કેવી રીતે? અને દ્રૌપદી નો મોઢામાં હજી દ્વારકે શબ્દ નીકળ્યો, ન નીકળ્યો, દ્વારકાધીશ પહોંચી ગયા. સાડીમાં સાથે જોઈન્ટ કરી દીધો. દુશાસન સાડી ખેંચતા ખેંચતા થાકી ગયો, બાપડ્યો, પછી રેપચિત થઈ ગયો. દુશાસન નો મોઢામાંથી શબ્દ નીકળવા મીંડ્યા, એ સાડી હૈ યા નારી હૈ યા નારી હૈ યા સાડી હૈ સાડી હૈ એ સાડી હૈ યા નારી હૈ યા નારી હૈ યા સાડી હૈ. ખબર નથી પડતી આ નારી છે કે સાડીઓનું વીંટેલું ભૂંગળું છે, ફૂટતું જ નથી. અને ભક્ત જે તારે પરમાત્મા તાર જોડી લઈને ભાઈ દુનિયા ભલે ગમે એટલું ખેંચ ખેંચ કરે, એનો ભગવાન સાથે જીવન જેનું જોઈન થઈ જાય. પણ જીવની કઠણા એ છે, હલવાઈ ગયા પેલા ભગવાનને યાદ કરતો નથી. દુઃખ ને સમરીને સબ કરે, દુઃખ ને સમરીને સબ કરે અને સુખ મેં કરે ના કોઈ. યદી જો સુખ મેં સમરીને કરે તો દુઃખ કહાં સે હોય બાપ, દુઃખ કહાં સે હોય. સુખમાં જો ભગવાન હંમારે, દુઃખમાં કઈ દુનિયા હંમારે, સુખમાં ભૂલે જો સુખમાં ભગવાન હંમારે તો દુઃખના દિવસો જ મારે. ભક્તો સુખમાં ભગવાન હંમારશે, બધાને કહું છું ભક્તો, મંદિર નિત્ય દર્શન કરશો, ભગવાનના દર્શન કરવા નિયમ રાખશો. અને ભક્તો મંદિર વિશે, મંદિર છે ને એ મોક્ષનું કેન્દ્ર સ્થાન છે. તમે ઘરમાં લાખ માળા કરો, મંદિર એક માળા કરો તો એનું જાદુ પરિણામ મળે, જાદુ ફળ મળે. કારણ કે એ બહુ મોટું છે. મંદિર માટે તું નિષેધ કર્યો છો, ગરીબને આપવો હોય તો લાભ લેવો, પણ કે લાખો કરોડો લાવું પી જાય એલા નહીં કરવાનું ધંધા કરે, એને પણ આપવા કરાય, ગરીબને આપો, નિરાધાર ને આપેલા મંદિર કરીને જ્ઞાન માંડો. ગરીબ નો હું ગરીબની આપણે હિન્દુ ધર્મ બચાવવા માટે, હિન્દુ ધર્મ ને ખતમ કરી નાખવા માટે ભલે જ જયારે જયારે પ્રયાસો કર્યા છે ને, વિધર્મીઓ જયારે પ્રયાસ કર્યા છે ત્યારે આપણે પૂરો જોઈએ મંદિરો બચાવવા માટે પોતાની જાનના જોખમ આપ્યા, પોતાની જાનના બલિદાન આપ્યા છે, ત્યારે ભક્તો મંદિરો જળવાયા છે. માટે મંદિરનો નિષેધ જિંદગીમાં ક્યારે? હા, તમારા હાથે સારા સારા જરૂર કાર્ય કરો ભક્તો, સ્કૂલો કરો, કોલેજો કરો, કોઈ ગરીબ નિરાધાર બાળકોને ભણાવો, કોઈ સાજા મંદા મદદ કરો, ગૌશાળા કરો, જરૂર કરવું જ જોઈએ. જ્યાં જેની રૂચિ ત્યાં જરૂર કરો, પણ મંદિરનો નિષેધ કરી નહીં, મંદિરને કાઢી નાખી. મારો જળ મંદિર જરૂર બંધાવો, હારે મંદિરો બંધાવો. કારણ કે મંદિરો નહીં બંધાવો, તમે ઠાકોરજી નું અપમાન કરશો, ઠાકોરજી આ જાય વરસાદ નહીં આપે તો જળ મંદિર મારશો. એવું ઠાકોરજી ઈચ્છા હતી, બીજા વર્ષે ટાઈમ થયો તે બધા જળ મંદિર ખાલી પડી ગયા, ત્યાં ત્રણ બે મંદિર તૂટી ગયા, ત્રીજે વર્ષે જોવા તો મારે મોહમાં નીકળી. તમે કોઈ સાહેબ વસ્તુ કોઈનો નિષેધ નહીં, પણ સવાલ તો કોની જરૂર નથી, કોની જરૂર નથી. મંદિરોની જરૂર છે ભક્તો, સ્કૂલોની જરૂર છે, હોસ્પિટલ જરૂર છે, દવાખાને જરૂર છે, ગૌશાળા જરૂર છે, જરૂર આની છે. પણ એ હિતાવા નથી, વૃદ્ધાશ્રમ જરૂર તો છે પણ એ સારું નથી. એ આપણી આપણી સંસ્કૃતિ ભવ્યતાના દર્શન વૃદ્ધાશ્રમ બાંધવા, એ આપણે કલમ પર છે, વૃદ્ધાશ્રમ બાંધવા કલમ પર છે. પણ અમે અમે આધી રૂપો મળ્યા તો એની જરૂર છે, આધી રૂપો બાપા નો મદદ કરવું છે. મા બાપા નો આજીવ આજીવની દિશા તમે જોઈએ, મોટા કે ઈચ્છ ન કરે, મા બાપ નો
આપણે ગમે તેટલા પશ્ચિમના વાયરામાં જાશો તો આપણે એને નહીં જઈએ, કારણ કે એની સંસ્કૃતિ આપણી સંસ્કૃતિની અલગ અલગ છે. હા, અલગ છે. એની સંસ્કૃતિ એવી છે કે એના મા બાપ ઈચ્છે 1800 નો જોડો છે, આ જુદો છે એટલે સ્વતંત્ર, કારણ કે નિશાધીન લોકો છે, નિશાધીન છે એટલે આપણે સ્વતંત્ર જીવી છે. અને એનો એનો વડીલોની ઈચ્છા છે, છોકરો દેવા 1800 નો જુદો વૃદ્ધા સમજાશો અને જિંદગી પૂરી કરશો. આપણી સંસ્કૃતિ અદા છે, પોતાનો છોકરો દાળ રોટલા આપતો છે ને એમાં જે તમને મોદ મીઠાશ આવશે, જે આનંદ આવશે, એ વૃદ્ધાશ્રમ ની ડબલ મિષ્ટા ને પૂરી માં ડબલ શાખ માં નહીં આવે. સંસ્કૃતિ જાળવવા માટે મંદિરો છે, સંસ્કૃતિ જળવાય એટલા માટે જ મંદિરો છે. મેં તો આવી નથી નવું મંદિર કરો, પણ જૂનું થઈ ગયું છે. મને મંદિર બધા ફાવડું શોખ છે, તો ખબર નહીં ઠાકોરજી ને કેમની ઈચ્છા છે, પણ તેને બગડાતી જોડાય મંદિરો. આ મંદિર હશે તો સત્સંગ છે. જો અહીંયા જો જે કામ પૂરા થઈ જવા તો નિભાઈ કે નો પૂરા થાય મને જો ફોરિંગ સ્ટાઇલ્સ મૂર્તિ સિંહાસન બારી દ્વાર પર તો સરદાર મજા આવી છે. તો ક્યારે કરે ઘરમાં રામ એક ભગત મને મને કાલ પંડિત ફોન કરે તો ભગત લઈ ગયા છે બેઠક પર. હું કામ માં આપણે 8 કે 10 લાખ રૂપિયા ની છે મને બે દિવસ કિશોરભાઈ રહ્યા રહી ગયા ક્યાં ગયા ભગત ને બોલાવી ભગત સાચું બોલું હું રૂપિયા લઈ ગયો. તમને ખબર છે રૂપિયા નહીં મને કીધું ઘણા નહીં રૂપિયા લઈ ગયા મને કે બીજા બધા ગયા હતા હું ભરું દેવો ક્યાં તમને આભાર ચિંતા નહીં.
હશે રૂપે આપશે. આપણે આપણે છૂટા આપણું ખબર છે કોણ જેવું ફેરા ફેરી દીધી ભાઈ આપણે છૂટા ઘર પછી હતા લાગેલો ખરેખર મંદિર ભક્ત થવા દે મને તો બહુ મંદિરમાં બહુ રસ છે એજ્યુકેશન બહુ રસ છે હજાર અત્યારે 500-700 વિદ્યાર્થી વિના મૂલ્ય ભણે છે સરકાર રહેવા જમવાનું બધું છે તો 5 વર્ષમાં તો પાગે છે 5000 વિદ્યાર્થી કરવા છે 5000 વિદ્યાર્થી ગઈ જાય ટ્રસ્ટી મળ્યા એ બહુ જગ્યા જગન્નાથપુરી અમારે મળ્યા નહીં તો મળ્યા 18 એકર લીધી જગન્નાથપુરી 8 એકર તો 3 કરોડ આવ્યા એ બોલ્યા સ્વામી બોલ્યા બિલકુલ પાછું 1.5 મહિના પહેલા હું જતો જગન્નાથપુરી અમે એમાં ફેમિલી આપણું હતું પણ કોઈ જગ્યાએ અમને વેજીટેરિયન જમવાની વ્યવસ્થા નહોતી થઈ શકી માંડ એક જગ્યાએ મળ્યું કોઈ વ્યવસ્થા મોટો મોટો હોટલો છે પણ બધી વેજીટેરિયન નથી એટલે એ વ્યવસ્થાની અંદર આપણે નથી ગયું જબરજસ્ત મંદિર તો કરવું છે પણ સાથે સાથે 5-7-4 લોકો રહી શકે જમી શકે એટલી જબર વ્યવસ્થા હતી દાખલો છે અધિકારીઓ થશે ને તો આખા દેશ ની રોનક બદલી નાખશે આખા દેશ ની રોનક બદલી છે અને હજાર હજાર આઈએસ અધિકારીઓ આપણે ત્યાં રાખી દેવાનું કેમ શું કામ આઈએસ અધિકારી નો અરે છે અત્યારે કોલેજની ફી ભરવાની વ્યવસ્થા એ ભરી દેશો આપણે જે અત્યારે વિદ્યાર્થી ભરે છે 15% વિદ્યાર્થી એવા છે 500-550 વિદ્યાર્થી આપણે કઈ નીકળે ભક્તો અને પછાડી જાય છે યાદ રાખજો
એને બે ટાઈમ નીચે સવાલ કરે બે શાખા એક એક લીલોતરી બીજું કઠોળ બાસમતી ભાત તો આપણે 65 રૂપિયા કિલો તમે ઘેરે લીધો અને લોકો રોજ કપડા લઈ જવા તો બી રાખ્યા 15 લાખ નું મશીન રાખ્યું અને તો બી લાગ્યા રોજ કપડા એના ઉતાર લઈ આવે ધોવે ઇસ્ત્રી પાછા ભૂલ્યા કે રોજ એક જો તમને મને જે હોય તો લીધો દે કેમ લાગે જે કાલ ગયા છે એવું કઈ તમને ધોઈ દે છે ઈ પદ્ધતિ આપણે એ પદ્ધતિ સમાજનું ઉત્થાન મંદિરો મહત્વના છે ઓછું મંદિરો મહત્વ એક એવું વસ્તુ મહત્વની છે બધાને સાથે સંમિલિત કરીને આપણે ચાલશું ત્યારે ભક્તો આપણે દેશને ઉન્નતિના પથ ઉપર ચડાવશું બાકી જો રાજ સત્તા છે એ સમૃદ્ધ કરી શકે દેશને વ્યવસ્થિત રાજ સત્તા તો દેશને આર્થિક સમૃદ્ધ કરી શકે પણ આધ્યાત્મિક સમૃદ્ધ તો રાજ સત્તા ન કરી શકે એને ધર્મ સત્તા સમૃદ્ધ કરી શકે ધર્મ સત્તા આધ્યાત્મિક ક્ષેત્રમાં સમૃદ્ધિ આપી એ મારી ફરજમાં આવે છે ને અને હમણાં તમને બધા આમંત્રણ આપો 18 તારીખે ખાતમુહૂર્ત છે 11 થી 19 સુધી ખાતમુહૂર્ત ભક્ત મહોત્સવ છે 9 દિવસની શ્રીમદ સત્સંગીનું કારણ છે અને સમય સંપ્રદાયને વડાવ્યા ભાગી અત્યારે પરમ પૂજ્ય લાજીમાં સુગેન્દ્ર કસેરીમાં સ્વાસ્થ્ય ખાતમુહૂર્ત મોરનાથજી મહારાજના સિદ્ધતાવાન આપણે સ્વતંત્ર કેમ વાત સિદ્ધતાવાન અદ્ભુત મંદિર બને ત્યાં પણ આપણે બહુ ભવ્ય મંદિર બનાવી છે પણ સાથે 196 વિદ્યાર્થી માટે બનાવી છે એમાં 2000 કોલેજ વિદ્યાર્થી વિના મૂલ્ય રહી શકશે ભણી શકશે બધી વ્યવસ્થા સરકાર છે એ જ વસ્તુ કે આપણે ભક્તો માર્કેટ યાદની બરાબર હવે 15 વિદ્યાર્થી પણ મંદિર બને છે ભક્તો મને ખબર છે કે ખેડૂત લોકો બિચારા કઈ માલ સામે વેચવાયા અમુક પર 1 વાગ્યા 2 વાગ્યા જમવા ક્યાં જવું નથી વ્યવસ્થા અને ક્યારે કઈ નો માલ વેચા રાત રોકવો પડે એને શું કરવું તે બધાનો પ્રશ્ન સોલ્વ કરવું પૂરી જમવાની વ્યવસ્થા રહેવાની પૂર્ણ વ્યવસ્થા પૂરી પાડવી છે અને એ પણ વીઆઈપી કોટામાં આપતો એમને ક્યાં પછી વ્યાળા બાંધી ગયેલો રૂમ માં આપવા નહીં વીઆઈપી અને નોન વીઆઈપી બધું વીઆઈપી બધું વીઆઈપી જ કરવું બધું એ બેંક ની જણાવું અને ભક્તો એ રેલા ખેડૂત લોકો એની ઈચ્છા પડે રાત રોકાયા જમ્યા પાંચ ફાડી હતી ઈચ્છા ફાડે ન ફાડે તે મળશે એ યાને વિચારો એ આપણે નહીં વિચારો એને વિચારો મંદિર બંધાવું છે જે ભક્તો ને એમાં પણ સંકલ્પ ભક્તો એમાં સેવા કરશો મેં લિસ્ટ હતો મેં લિસ્ટ આપી દીધું આમાં લિસ્ટ છે લિસ્ટ આપો તો જો આટલી આટલી વસ્તુ વ્યવસ્થા કરવાની છે કોઈને મૂર્તિ સિંહાસન આપવું હોય તો 2,51,000 ઠાકોરજી નો રૂમ 1,53,000 સંતો ભંડાર 1,25 સંતો ની ધર્મશાળા 1,25 સોરી 1,11 સ્ટાઇલ્સ 75 મુખ્ય ગેટ 1,11,000 માણકી 75,000 માણકી નું કેબિન 51,000 1,00,000 આમાંથી ભક્તો કોઈને કઈ સંકલ્પ થાય યુવા 2 મિનિટ ઉભારી જાય ભક્તો પછી આપણે વાત પછી અધૂરી પૂરી કરીશું 2 મિનિટ યુવાનો કોઈ ઉભારી જાય આપી લો કોઈને સંકલ્પ હોય ભક્તો આપતા જાય અને એ ફરી તો ભક્તો જો ઠાકોરજી નું કામ ઠાકોરજી કરવાના ઠાકોરજી નું કામ ઠાકોરજી કરશે કપિલ મેં પેલા જાહેર કરી તો લખાઈ ગયું ઉતારતી જાય કાપી કોઈ લખી નાખ્યું હોય આપણે ઘેરે ચર્ચા કરવા તો અહીં ભક્તિ કરી દીધું જો સમજો બધો ઠાકોરજી નું કામ ઠાકોરજી કરવાના અને ઓછામાં ઓછું 100 દાન ત્યાં સિલેક્ટમાં પણ નામ લખશું ઠાકોરજી નું કામ ઠાકોરજી કરવાના છે આપણે કરવાનું નથી આપણે નિમિત્ત રૂપ બનવાનું છે અને હજુ કહું છું ભક્તો તમારે થાય કરજો બાકી બધું ઉપદેશ પણ દાન ખોટી નો વડિયા જેવું કામ સંધ્યા જેવું નહીં પછી ઘટે ગુરુ તમારી ઉભેરવા જે કામ અમારે નામ નથી ઉગાવ્યું એ કામ ની અંદર આપણે મંદિર નો પાણી નાખ્યું ને પછી નિમિત્ત રૂપ ગયો આપણે કઈ લાખો રૂપિયા આપ્યા પણ કામ આગળ નહીં ઉધ્યું એટલે મેં પછી કીધું કે આપને કામ આગળ ઉધ્યું બીજે તીજે માના કીધા એ યુવાન મને કે એ બધા એમ કહેતા આફડા સ્વામી આપશે ભાઈ કાંઈ નહીં કાઢવા એટલે હું લીંબુ કાઢતો એમ તો આપણે નહીં કાઢવા એટલે મંદિર
એક વાર બંધ બધું નથી એને પાછું બીજું બધું એક જ દિવસે પાછું કર્યું એને વારમાં બહુ કીધી એને પ્રતિષ્ઠા કરી ઓલા પછી પ્રતિષ્ઠા એ કે સ્વામી તમે પ્રતિષ્ઠા કરી નાખી ને અમારી પાયામાં પેલું મંદિર તમે કેમ નથી આવતા મેં કીધું તમને એવું સંકલ્પ દિવસ બને છે મને કે શું સંકલ્પ મેં કે તમે સંકલ્પ કરો ના કાયદે કાઢું મેં થાકી ગયા આ લઈ લીધું ત્યારે માજી ના ના પેલે ધીમે ધીમે ઉપાય આવે ત્યારે પેલો ઉડિયા વાળો કે માજી ઘડી માં તમે કોણ ના પાડી ગયું તો તમે જે આ પાડી ગયું એ મને ના પાડી પછી તમારે મને રોગ પર નહીં કરો આ ભાઈ આ મોડું છે આમ છે આમ કરવા દેવું પછી આવું હોય છે પણ મંદિર નંબર એક જ વાર થાય સો વર્ષ એક જ વાર થાય પછી ખીલી નહીં ફેરવાય કારણ કે મંદિર બંધ હોય સાધુ કામ છે બંગલો બંધ હોય તમારો એન્જિનિયર ની સલાહ નહીં લેવાની મંદિર મંદિર જે પ્રમાણે કહેવામાં આવે એ પછી શેખ એ પદ્ધતિથી મંદિર ચાલુ રહ્યું હતું કે જેથી કરીને એવી સરસ વ્યવસ્થા થાય ઠાકોરજી બિરાજે સંતો પણ આવે અવારનવાર સંતો આવે સત્સંગ થાય તો જીવાત્મા મોક્ષ નો પથ મળે અત્યારે ભક્તો જે સેવા વિશે આપણે દીવડે કરીએ છીએ ગિરજીભાઈ રામજીભાઈ ત્રાણા તરફથી ઠાકોરજી ના એક રૂટ એટલે 1,53,000 રૂપિયા આવે છે આપણે જોતા રહ્યા ભાઈ અર્જુનભાઈ નારાયણભાઈ સંજળિયા હનુમાનજી ના સિંહાસન 51,000 રૂપિયા આવે છે એક વાર જોરદાર તાળી પાડો તો પુરુષોત્તમભાઈ છગનભાઈ ખૂબ એના તો કેટલી તાળી પડવા પાડો તો ખરાબ રહે મૂર્તિ અને સિંહાસન એટલે 2,51,000 રૂપિયા આવે છે ઠાકોરજી આજ ખૂબ જ પ્રેરણા કરીને સંકલ્પ કર્યો છે ભક્તો આપણે મંદિર ખૂબ સુંદર રીતે આગળ વધારશો જે ભક્તો પ્રેરણા થાય ભક્તો તમે લખાવી શકશો 1,000 રૂપિયા રાખેલા છે ભક્તો નાના બાર ગામના ગામના કોઈ ભક્તો અને આ રકમ આજના રાખતી અમને એક આપણે મંદિર શરૂ કરી પછી કડકે કડી 1 વર્ષમાં પૂરું કરવાનું રહેશે લાલજીભાઈ બેસરભાઈ ત્રાણા જોરદાર તાળી દબાવો તો બધું જ લોખંડ બધા લોખંડ પેટે આખા મંદિર જે લોખંડ જે પેટે 2,51,000 રૂપિયા લખા 2,51,000 લોખંડ પેટે સરસ એટલે કોઈ ભક્તો ને સંકલ્પ થાય તો ભક્તો પૂરો કરજો ઠાકોરજી નું કામ ઠાકોરજી કરશે આપણે એ વાત જોતા હતા ભક્તો જમકુભાઈ ભાઈ એ વણઝારા થી પછી એનો આળો ભાવ જો મનમાં થાય એનો રાતે ભાઈ અને આખી રાત બપોરે 2-3 વાગે ઘરે થાકી ગયા કારણ કે છેવટે તો થાક લાગે
અને તળાવની ભારે બેસી ગયા. ભગવાનને આઠ ચંદાથી પ્રાર્થના કરી, કૃપાના મારી કેટલી શ્રેષ્ઠ જ્યાં સુધી હું લડી, હવે મારી કેટલી શ્રેષ્ઠ પૂરી થાય છે માલિક, તું સંભાળજે. અને એ જ વખતે મહારાજ સ્વયં માણકી પેટે ભીમજીના રૂપે તારા તરફથી 75,000 રૂપિયા આવ્યા છે. જોરદાર તાળી મળીએ. ભક્તો સંતો નો ભંડાર 1,25,000 છે. કોઈને આપતો હોય તો ફ્લોરિંગ પેટે 1,11,000 છે. સ્ટાઇલ પેટે 75,000 રૂપિયા છે. જે ભક્તોને આપવાનો સંકલ્પ ભક્તો આપી શકે છે. ઠાકોરજીને બેસવાનું જે સ્થાનક છે એને 51,000 રૂપિયા છે. ભગવાને પ્રાર્થના કરી, કૃપાના હવે મારી કેપેસિટી પૂરી થાય છે. ભગવાન સ્વયં વૃદ્ધ એક બ્રાહ્મણ રૂપ ધારણ કરે. વૃદ્ધ કામ ની તો યુવાન બની આવતો વાંધો હતો. શું કામ વૃદ્ધ બની આવે છે કોઈ કે છે? વૃદ્ધ બની રહ્યા, વૃદ્ધ લાગણી છે કે તરીકે બ્રાહ્મણ રૂપ ધારણ કરીને આવ્યા. તો વૃદ્ધ કામ થયા છે કોઈ કે છે? હા, વણજારા થી એને જે ડર લાગ્યો તો યુવાન હોળી બની જાય તો હોળી ડર લાગે, હું છેતરાઈશ તો. એટલે ભગવાને વૃદ્ધ રૂપ ધારણ કર્યું. વૃદ્ધ રૂપ ધારણ કરીને આવ્યા લાગણી ટેકે ટેકે અને કીધું, અરે બે ઓળખી ગયા તમે કોણ છો? વાત કરી, હું આવી રીતે ગુજરાતમાં જાઉં છું ભગવાન સ્વામિનારાયણ દર્શન. તો હું જ્યાં જાઉં છું કે તો આપણે બે હથવાર ઉપર હાલ્યા જાવ. લો તારા આ ભૂખડી ખાઈ લો, થઈ ગયા શું પૂછે? એટલે ભૂખડી ખાઈ લો, પાણી ભરતો તળાવ. ભગવાન ભૂખડે આપી પોતે પાણી ભરવા ગયા. બોલો તળાવ ભક્ત બને ભગવાન એમ કામ કરવા માટે પાણી ભરે કાઢો હિમ જેવું લાવ્યા અને જમકુભાઈને સુખડી જમાડી પાણી પાયું. પછી એમ કહ્યું, તમે થાકેલા છો? હું થોડોક થાકેલો છું, આપણે થોડી વાર આરામ કરી લઈ પછી બીરા કેવું પડે. અને જમકુભાઈ આરામ કરવા માટે જે લાંબા થયા અને થોડી વાર અડધો કલાક આરામ કરી હાથ ખોલી તો નહોતા એ બધે તળાવ નથી પાક એને બદલે ભગવાન કરતો ખેલો દેખાયો. ખેલો નથી અને ખેલાને જોતાની સાથે જમકુભાઈ આશ્ચર્ય આવશો કે આ પનિયારીઓ પાણી ભરતી. એમને પૂછ્યું, અરે બહેનો આ કયું કઈ નદી છે, એના કયું ગામ છે? અને એ વખતે પનિયારીઓએ કીધું, પનિયારીઓના મોઢામાં શબ્દ નીકળ્યા કે બહેન તમને ખબર નથી, આ તો ઘેલો નદી છે, ના ગઢડું ગામ છે. દરબાર ગઢમાં ગયા અને ભગવાન સ્વામિનારાયણ દિવ્ય દર્શન થયા. મારા સ્વરૂપમાં તેજ ના ફૂલો પથરાતા હોય. જમકુભાઈ આણંદને પંચાંગ પ્રણામ કર્યા છે અને મહારાજ લાડુબાન જીવબાન કીધું, આ જમકુભાઈ રાખજો. લાડુબાન જીવબાન મારા બીજી કઈ ઓળખાણ ન આપી. છાણ કરેલું એમાં રગડા ઉપર છેલ્લી ઉપર રગડા રગડા રિમચપ શેલું થઈ ગયું, પરસોત રિમચપ થઈ ગયેલું અને વાંસદુ કરતા હતા. મહારાજ લાડુબા જીવન પૂછ્યું, લાડુબા જીવબા અલ ચંકુની પાસે તમને વાંસદુ કરાવો તે કોણ છે તમને ખબર છે? ત્યારે લડબાઈ જીવભાઈ માફી માંગી અને પછી જમકુભાઈ ખૂબ ભજન કરી અને ભક્ત ભગવાનના ધામને પામ્યા. એમ સમગ્ર ઇતિહાસ કહે છે. જીવન દીવાળ જેવું બની ગયું છે. આપણે એ વાત જોતા હતા, જીવન ભક્ત અમાવાસ્યા જેવું હોય એને દિવાળી જેવું કરી નાખો, આપણા હાથની જ વાત છે. અને દિવાળી જેવું જીવન બનાવવા માટે ઠાકોરજી આપણને માણસ બનાવ્યા છે. તો ભક્તો લાભ લઈ લેજો. એ ખાસ ભલામણ, મંદિર બંધાવવાની જયારે ભક્તો વાત આવી ત્યારે મંદિરથી ભગવાનનો બહુ મોટો રાજીપો છે. યાદ રાખજો ભક્તો, માણસ હજારો લાખો કરોડ રૂપિયાના બંગલા બનાવે તે પ્રસંગની યાદ આવે. તો હું 3-4 મહિના પહેલા મુંબઈ ગયો હતો. બાપભાઈ કાઠિયાવાડી ત્યાં પધરામણી કરવા ગયો. એનો 200 કરોડનો ફ્લેટ છે. એટલે મેં સરસ ભક્ત મેં કેવો સારો ફ્લેટ છે, કેવો સરસ. પછી એની જૂની જ્ઞાન પેલા હાથની ઉતારો કરે મને ખબર બધી. એટલે મેં બગલો જે દેખાય ને
મફત લાગવાનો એ હજાર કરોડનો મંગળો છે. મને કીધું આ આ બાબર છોકરા કરતા છે તેના મને મતલબ એટલે મમ્મે કેવો કરો છો એવું આપણે નથી. અને બરાબર એની સામે રિલાયન્સ વાળાનો સત્ય મળ મૂકે છે એ 5000 કરોડનો બંગલો તોડો. મેં કીધું એમ મફત લાગવાનો છોકરા હતા તો હાનિ કેવો બંગલો. મારા ભક્તો તમે એ વાત કીધી કે 5000 કરોડનો બંગલો મુકેશ બનાવ્યો પણ ઠાકોરજી રાજી થોડા થઈ જાય. ઓહો બહુ સારો બંગલો બનાવ્યા માટે અંધકાર આવ્યા માટે હાલત ચેડવા માટે એમ કહી દઉં. જયારે એક મંદિર બનાવે એક શેર નો પથ્થર પાયા નાખે ગણપુર નું મંદિર બંધાતો નહીં મુસ્લિમ એક શેર નો પથ્થર પાયા નાખે અને ભગવાન એમથી હાલત ચેડવા માટે મંદિર. એટલે મંદિર બનાવવાનો જે સંકલ્પ બહુ સારો સંકલ્પ એની અંદર પણ ભક્તો નામ ચાલુ છે. કિશોરભાઈ જાદવભાઈ વીરડી એના તરફથી 5100 રૂપિયા આવે છે. રમેશભાઈ નારાયણભાઈ રાણપડિયા માજી સરપંચ એના તરફથી નાના બમુદ્ર 5100 રૂપિયા આવે છે. પ્રણીતભાઈ નીલકંઠ જીયાણી સારું એના તરફથી 5000 રૂપિયા આવે છે. પ્રણીતભાઈ વિજયભાઈ હિરપરા ચરખડી એના તરફથી 5100 રૂપિયા આવે છે. મગનભાઈ નથુભાઈ બોર્ડર રબારી એના તરફથી 5100 રૂપિયા આવે છે. મગનભાઈ ભીખાભાઈ ગેડિયા એના તરફથી 5100 રૂપિયા આવે છે. રૂણાભાઈ મુરજીભાઈ પીપળિયા નાના ગુમદ એના તરફ 5100 રૂપિયા આવે છે. મુકેશભાઈ ભગનભાઈ જાણી એના તરફથી પણ 5100 રૂપિયા આવે છે. ભક્તો આ દાન અત્યારે નવું આવેલું છે. આગળ આપણે હજી કઈ પદ્ધતિસર આયોજન કર્યું નહોતું માટે બહુ આગળ લીધા નથી. પણ ભક્તો સાચું કહું ભગવાનને આપેલું કોઈ દી જાતું નથી. પુરુષોત્તમ બાપા કહેવા હતા ને ઘેરે બેઠા એ કે સાહેબ મંદિર થયું ને મને પહેલા હેલોટી મજૂરી કરી અને ત્યારે મહેતા કહેવા તો મજૂરી જ કરવા દીધી સેવા જ કરવા ખૂબ સેવા કરી ગયા એટલે જ બંગલો આવ્યો. અને ત્યારે દેહ કરી સેવા કરી ઠાકોરજી એ બંગલો આપ્યો. ઠાકોરજી કોઈ ને કોઈ ઉધાર રાખે એને આવડતું નથી અને આને હોટલમાં ઉધાર ન રાખે રાખે મોટો માણા એની કેડિટ નો સવાલ છે ને બધા માણા ઉધાર રાખે. હવે જો બધી માણા કોઈને ઉધાર નથી એની કેડિટ નું ખરાબ થઈ જાય તો ઠાકોર કે નથી મોટા ઉધાર રાખે એની કેડિટ ખરાબ થઈ જાય. જે કોઈ પોતાની કેડિટ ન બગાડે સમજાણો સારો માણા કેડિટ નો બગાડે ઠાકોરજી કેમ બગાડી નાખતો. માટે ઠાકોરજી કોઈ ઉધાર ન રાખે. ભક્તો જે ભક્તો કઈ ને કઈ અર્પણ કર્યું અને ઠાકોરજી પાછું અર્પણ કરે અને એના બાબુ ઉપાડી વર્ત રાખ્યો સુદામાં ઉપાડી જાય ડાળિયા ભગવાનના ભાગના ભગવાન યાદ બતાવી સુદામાં આ કડકડો વરસાદ આવે છે વરસાદ બહુ છે કે ટાઈ બહુ છે એટલે ડાકું ભટકાય છે ભગવાન કે તો સરસ હોય તો તારાખી જિંદગી ભટકાય નહીં કે જિંદગી ભટકાય. કેટલી મહેનત કરી પણ છેડાભેળા નહીં થતા ન થાય કારણ કે આપણે કદી પણ ઠાકોર વાતું નથી એટલે છેડાભેળા થાય નહીં. એક છેલ્લે નાનો પ્રસંગ કરી મારી વાણી વિરામ આપીશ. ભગવાન સ્વામિનારાયણ એકવાર જિંજર ગામ પધાર્યા અને ઘટના એવી ઘટી જિંજર ની અંદર ખોરાકા બહુ સારા હતી ભગત પણ ટાંક છાંડી જાય એટલી બધી કરી લે અભિલંબ પ્રસંગ લખ્યો ટાંક છાંડી જાય. એ વખતે મુજી શેઠ વગેરે મહારાજ ને પ્રાર્થના કરી સુરાખા છે વગેરે મહારાજ ભગત બહુ મારા પર ટાંક છાંડી જાય કાંઈક દયા કરો. મહારાજ કે કેમ દયા કરી આગલા જન્મે સેવક રામ હતો અમને કાંઈ નહોતો તમે શું આપી કેવી રીતે આપી કાંઈ થોડું ઘણું રોકાણ હતો વળતર મળે આપવું કેમ. અને એ વખતે સુરાખા છે ખોડાભાઈ કીધું કઈ છે તો આપો કે 1.5 રૂપિયો પડ્યો ત્યારે સુરાખા થી ગળાવો 1.5 રૂપિયો રીંગણા દીધા ભગવાન સ્વામિનારાયણ અર્પણ કર્યા. ભગવાન સ્વામિનારાયણ શાક બને જાતે જીવન અને બીજું શાક સંતો શાક જોગું નાખીને કે સંતો કરો પ્રાર્થના ખોડાભાઈ નું નાળ પર જાય. ઘરના માણસો કીધું ભગવાન સ્વામિનારાયણ પધાર્યા ત્યાં ગયા અને એ વખતે સિપાહી ત્યાં આવ્યા અને એ જ આવતાની સાથે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે. પેલા આવી કીધું તમને રાજા બોલાવો ભગવાન સ્વામિનારાયણ કે જાઓ ફાડાભાઈ તમે પ્રધાન બની જગ્યા. ભક્તો 1.5 રૂપિયો આપ્યો અને પ્રધાન બની જગ્યા. જીવનમાં આવું જ કઈક છે ભક્તો ભગવાન ને અર્થે જયારે વવરાય છે ત્યારે ભગવાન એનું વળતર અવશ્ય આપે છે. ઘનશ્યામભાઈ કોમળભાઈ ત્રણ હસ્તે હરેશભાઈ ઘનશ્યામભાઈ એના તરફથી 11111 રૂપિયા આવે છે. પરસોત્તમભાઈ રવજીભાઈ ખોટ એના તરફથી 5100 રૂપિયા આવે છે. ભોળાભાઈ છગનભાઈ ખોટ એના તરફથી 5100 રૂપિયા આવે છે. મનસુખભાઈ કાંજીભાઈ ગેડિયા એના તરફથી દાદર સ્ટીલ નો કઠોળો તેમાં આમ જાઓ ને
ભક્તો કોઈ સંકલ્પ ફટાફટ મૂકી દે જેથી કરીને આપણે સભાને વિરામ આપી શકીએ અને પાછું અંધારું થયા પેલા રીંગણે કાળા અંધારું કાળું ભરેલો પટારો ઈ ચોર લોકો ઘરની પાછલી દિવાલ તોડી ઉપાડી અને સવાર જાય પાછલી દિવાલ પટારો દિવાલ તેની ચિંતા નથી પટારો તેની ચિંતા નથી પટારો તેની ચિંતા નથી અંદર 20,000 ભર્યા તેની ચિંતા ભગવાન સ્વામી માટે વાપરી નાખે આમ સંકલ્પ કર્યો અને ગોતતા ગોતતા ખારા માં પટારો પડ્યો હતો અને જૂના પટારા શિષ્યમ ના પટારા આટલા નાના દોડી તો પાટી લાડુ હોય અને ખંભા થી તાળુ આજની જેમ કે પાટું મારી ઢહી દેવા દાદા ની ધર્મપત્ની શાંતબાને વાત કરી કે મેં આવો સંકલ્પ કર્યો હતો અને મારી કૃપાથી પટારો બચી ગયો 18 રૂપિયા મારા માટે વાપરવા શાંતબા બહુ સારા એની બહુ સરસ સંકલ્પ તમે વાત યાદ છે ને પટારો ઉઠી ગયો તો ચોર અડધા ઉપાડી જાય અડધા તમે આટલું મૂકતો જાત અને ભરતભાઈ બાબુભાઈ કથિરિયા તરફથી 5,100 રૂપિયા આવે છે બાબુભાઈ વલ્લભભાઈ સાવર તરફથી 5,100 રૂપિયા આવે છે અશોકભાઈ નાનજીભાઈ શ્યાણી એના તરફથી પણ 5,100 રૂપિયા આવે છે ભક્તો જયારે સ્ત્રી ભક્તો તરફથી કેવી પ્રેરણા મળી તમને વાત બતાવું તમને ખબર છે ભારત દેશ આઝાદ તો થયો આઝાદ કરવો બહુ કઠણ હતો પણ ભારત આઝાદ થયો એટલાથી કામ પતે નહોતું કારણ કે ભારતમાં હજારો સંખ્યામાં નાના મોટા રજવાડા હતા એ બધા રજવાડા એક થાય તો પ્રજાસત્તાક દેશ બને અને પ્રજાથી ચાલતો દેશ બને એ કામ કઠણ હતું મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ બધા ખૂબ દાખલો કરતા હતા પણ ભક્તો આ બધા દાખલામાં એમણે કીધું ને ગુજરાત સર્વશ્રેષ્ઠ હોય તમને ખબર છે આ દેશને પ્રજાસત્તાક બનાવવામાં સૌથી મોટો ફાળો મળે તો તમને ખબર છે પછી અમને કદાચ ખબર હોય તો એ ગોરધનભાઈને ખબર છે ગુજરાતે તમને ખબર ભક્તો જે દિવસે ગાંધીજીને મૂંઝવણ હતી સરદાર વલ્લભભાઈને મૂંઝવણ હતી આ દેશને કેવી રીતે પ્રજાસત્તાક બનાવશો અને એ વખતે ગુજરાતની ધરતી પર ભાવનગરની અંદર જેનો જન્મ છે એવા ભાવસિંહજીને કુખે જન્મેલ ભાવજીને ત્યાં ભાવસિંહજીને ત્યાં જન્મેલા કૃષ્ણ કુંવરસિંહજીએ ભક્તો સર્વપ્રથમ હરણ ફાળો આપી અને 1800 પાદર અને 18 કરોડ રૂપિયા રોકડા સર્વપ્રથમ ગાંધીજીને ગુજરાત જ આગળ હોય ત્યારે ભક્તો પરિણામ મળે ને
પ્રથમ અર્પણ કર્યા અને 1800 પાદરે મે પાંતર પાંતર રાખી દીધી શબ્દ એની પ્રેરણાથી હું તમને આપવા માટે એને પ્રેરણાથી આપવા અને ભક્તો કેમ કારણ છે તમને ખબર છે કૃષ્ણ કોષ શાસ્ત્ર ક્યાં તો ખબર છે કૃષ્ણ કોષ શાસ્ત્ર ક્યાં તો ખબર છે કેમ પ્રેરણા નમળે ભક્તો ગોંડલ નરેશ ભગવતસિંહ મહારાજા એના સગા દીકરાને તેની પૌત્રી હતા ત્યારે ભક્તો એમ વિચારતા રહ્યા હોય ઠેલમાં થાય સ્વરમ સુધી ગયાળું ગયું આવે થોડું ગયા આવે બરાબર કેસર નો આંબો હોય તો કેસર ઘેરી અડબામાં કોઈ કેસર ઘેરી બાંધે નહીં ભક્તો એટલે કહું છું પ્રેરણા ક્યારેક નારેસર થી મળે મારે શાસ્ત્ર છે પહેલી વાર તો બધા બધું લીધું બીજો કોઈ કઈ નહીં એટલું શાસ્ત્ર હવે શાસ્ત્રો છે ને એવું બધા ગયેલા મારે લાડવા જોયું લાડવા ખાવા કેમ કે આમાં લાડવાનો સ્વાદ આવે છે કોઈ પેંડા વાત તો પેંડા સ્વાદ આવે કોઈ હાટા બધા હાટા જવા આવે અને કોઈ પાણી પૂરી ભાવે પાણી આવે છે ઈ શાકોત્સવ ના પ્રસંગ ભક્તો આજે આપણે પણ દિવ્ય શાકોત્સવ કર્યો ભક્તો કોઈ પ્રસાદ લીધા છે રાજા શું હરેશભાઈ ભોળાભાઈ સાવંત એના સરકડી 5100 રૂપિયા આવ્યા છે ભરતભાઈ બાબુભાઈ કથિરિયા 5100 રૂપિયા આવ્યા છે ભનુભાઈ ભાઈ આ બધા ફોન નંબર લખજો ભાઈ ભનુભાઈ માસ્તર બીજો દરવાજો આવે છે એક દરવાજો આવી ગયો તો બીજો દરવાજો હા દરવાજો છે અશોકભાઈ નાનજીભાઈ શ્યાની નાના પ્રમુખ 5100 રૂપિયા આવે છે બાબુભાઈ વલ્લભભાઈ સાવર 5100 રૂપિયા આવે છે પરસોત્તમભાઈ બાબુભાઈ રિયાણી કે શ્યાણી 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 5100 રૂપિયા આવે છે યોગેશભાઈ લાજીભાઈ શ્યાણી એના તરફથી 5100 રૂપિયા આવે છે બાબા હરિભાઈ જાણી એના તરફથી 5100 રૂપિયા આવે છે એ જાણી ને પાછા જાણી શ્યાણી બે છે બધા બચ્ચુભાઈ શ્યાણી એના તરફથી 5100 રૂપિયા આવે છે આ ભક્તો આજનું નવું આવેલું દાન છે જે ભક્તોને ભક્તો સેવા લખાવી હોય આ મંદિર શરૂ થયા પછી 12 મહિને થોડે થોડે અંતરે પ્રતિષ્ઠા પાછી પૂર્ણ થઈ જાય એટલું ભવ્યતાથી દિવ્યતાથી તાબડતોબ આપણે મંદિર ને આગળ વધારશું એ શબ્દ સાથે ભક્તો જે ભક્તો ને દાન લખાવે ભક્તો પાસે તમે દાન આગળ લખાવી શકશો અને બીજી કોઈ મોટી આઈટમ લખાવી હોય તો ભક્ત આમાં લખેલી છે એ પ્રમાણે ભક્તો તમે 1800 પ્લેટ પણ આપો તો 41000 રૂપિયા છે ઠાકોરજી નો કફળો પણ આપો તો ભક્તો 31000 રૂપિયા છે ઠાકોરજી નો આગલો કફળો 31000 રૂપિયા છે ઠાકોરજી બેસવાનો જે કોટો એ આપો 51000 રૂપિયા છે એટલે જે ભક્તો જ્યાં સેવા લખાવી તો લખાશે ઉકાભાઈ બીબીભાઈ સંજળી એના તરફથી 5100 રૂપિયા આવે છે આ બધું દાન આવ્યું ઓછા ઓછું 5100 રૂપિયા આવશે ત્યાં સુધી શિલાલેખમાં નામ આવશે એ તમામ ભક્તોએ ખાસ નોંધ લેવી એ શબ્દની સાથે ભાવનગરના આમંત્રણની સાથે 11-19 તારીખ છે એમાં 17 તારીખે પરમ પૂજ્ય લાલજી મહારાજ બપોર પછી 3 વાગ્યે પધારવાના છે તો વધારે વધારે ભક્તોનો લાભ લેજો એ તમામ ભક્તોને ખાસ ભલામણની સાથે અત્રે મરિવાણીને વિરામ આપું છું બોલો હરે કૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજ જય Thank you.